નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ધાનેરાથી મારો વાચ. ધાનેરાના છોટાનાપુર ગામે ગૌચરની જમીનમાં દબાણ બાબતે અરજદારો હાઈકોર્ટના શરણે. બનાસકાંઠા જિલ્લાના છોટાઅનાપુર ગામના અરજદાર દરબાર કૃપાલસિંહ નારણસિંહ તેમજ દરબાર સુમેરસિંહ ભીમજીના જણાવ્યા મુજબ છોટાઅનાપુર ગામે જાહેર રસ્તા ઉપર ગૌચરની જમીનમાં ખુલ્લેઆમ દબાણો કરવામાં આવ્યા છે. આ દબાણો બાબતે અરજદારોએ સરપંચથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, દબાણ શાખા પાલનપુર, જિલ્લા કલેક્ટરને પોસ્ટથી તેમજ રૂબરૂમાં લેખિતમાં રજૂઆત કરેલ છે, જેને 8 થી 9 મહિના થયા છતાં રેઢિયાર તંત્ર દ્વારા આજ સુધી આ દબાણો બાબતે કોઈ જ કાર્યવાહી કે દબાણો હટાવવામાં આવતા નથી. આ બાબતે તમામ સરકારી કચેરીઓમાં રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ના આવતા ના છૂટકે અમુક અરજદારોએ હાઈકોર્ટમાં યાચિકા દાખલ કરી છે અને અમોને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે અને ભરોસો છે કે નામદાર હાઈકોર્ટ દ્વારા છોટાઅનાપુર ગામે જાહેર રસ્તા ઉપર અને ગૌચરની જમીનમાં થયેલ દબાણો દૂર કરવા માટે યોગ્ય નિર્ણય કરાશે તેવી આશા વ્યક્ત કરી હતી. અહેવાલ સુલતાન પઠાણ, ધાનેરા. નારણસિંહ દરબાર, અમે અગાઉ સુમેરસિંહ ભીમસિંહ સોલંકી નામની અરજીઓ અનાપુર છોટા ગ્રામ પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં અગાઉ આપવા છતાં ગૌચરની જમીનમાં દબાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. સરપંચની ઢીલી નીતિઓના કારણે દબાણ દૂર થતું નથી. હવે અમે કંટાળ જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબે અથવા તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબે કોઈ એક્શન ના લેતા અમે કંટાળીને હાઈકોર્ટના દ્વાર ખખડાયા છે. હાઈકોર્ટનો મારા પાસે નંબર મારા ફાઇલનો આવી ગયો છે અને હવે અમને સંપૂર્ણ હાઈકોર્ટ ન્યાયપાલિકા ઉપર ભરોસો છે.